ટાટા મોટર્સે જિનીવામાં એડવાન્સ ટેકનોલોજીવાળી કાર લોન્ચ કરી છે. એડવાન્સ ટેકનોલોજીવાળી કાર 1 લિટર પેટ્રોલમાં 100 કિલોમીટર દોડી શકે છે. ભારતમાં આ કાર ક્યારે લોન્ચ થશે? આવો જોઈએ અમારા આ ખાસ અહેવાલ સોશિયલ કનેક્ટમાં. દિલ્હીમાં યોજાયેલા એશિયન મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન કોન્ફરન્સનું પીએમ મોદીએ ઉદઘાટન કર્યું હતું. આ કોન્ફરન્સમાં એશિયન પેઇન્ટિંગ સ્પર્ધા પણ યોજાઈ હતી. આ સ્પર્ધાને પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે નિહાળી હતી. સાથે જ પીએમ મોદીએ સ્પર્ધકો સાથે વાતચીત પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાતને એમઆઈબીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ફોટો શેર કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રી શ્રી રવિશંકર મહારાજ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ ટ્વીટ કરતા કહ્યું છે કે તેમના આશીર્વાદથી શાશ્વત આનંદ થાય છે. સીએમએ શ્રી શ્રી સાથે કરેલી મુલાકાતના ફોટો પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યા હતા. ટાટાએ કાર માર્કેટમાં ધમાલ મચાવી છે. હવે 1 લિટર પેટ્રોલમાં 100 કિલોમીટર ચાલનારી કાર ટૂંક સમયમાં લોન્ચ થશે. જિનીવામાં યોજાયેલા કાર પ્રદર્શનમાં ટાટાએ રજૂ કરેલી નવી કાર મેગાપિક્સલનો વિડિયો યુટ્યુબ પર મુકાયો છે. આ કાર ટાટાના નેનોની અપગ્રેડેશન હશે. ઓટો સેક્શનમાં અત્યાર સુધીની સૌથી એડવાન્સ ટેકનોલોજીવાળી કાર માનવામાં આવી રહી છે. આગામી વર્ષ 2017માં ભારતીય બજારોમાં આ કાર લોન્ચ થાય તેવી શક્યતા છે. બોલિવૂડ અભિનેતા ઋત્વિક રોશનની આગામી ફિલ્મ કાબિલના ટ્રેલરે હાલ યુટ્યુબ પર ભારે ધૂમ મચાવી છે. ફિલ્મના ટ્રેલર રિલીઝ થયાના 5 દિવસમાં 1.5 કરોડથી વધારે લોકો યુટ્યુબ પર તેને જોઈ ચૂક્યા છે, જેમાં ઋત્વિક રોશનના શાનદાર અભિનયની ઝલક જોવા મળે છે. સંજય ગુપ્તાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ઋત્વિક સામે યામી ગૌતમ પણ લીડ રોલમાં છે. 26 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહેલી કાબિલનું ટ્રેલર જોયા બાદ કદાચ ફિલ્મ પણ કાબિલે તારીફ લાગશે. બસ એક વાત ઓર, ઇસ ગેમ મેં કોઈ લાઇફલાઇન નહીં હોગી સર. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.